કામરેશમાં હવેલી ખાતે રક્તદાન શિબિર અને ફ્રી નિદાન કેમ્પ યોજાયો છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જી ટીવી ગુજરાત ન્યૂઝ કામરે સુરત. કામલીચા રસ્તા નજીક એક સારામાં સારી હવેલી જે બની રહી છે તેના અનુસંધાને એક મહા રક્તદાન કેમ્પ તેમજ આંખ માટેના જે કેમ્પ રાખવામાં આવ્યો છે તેના અનુસંધાને આવો માણીએ થોડી એમની લાઈવ. હું છું અશોકભાઈ પંચાત્રા, કેમેરામેન શૈલેષ મિસ્ત્રી સાથે કામરેજ સુરત. સર, આપનું શુભ નામ જણાવો. હું ડૉક્ટર પ્રફુલ સિરા. અહીંયા જે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે એમાં રેડક્રોસ બ્લડ બેંકના ચેરમેન તરીકેની મારી જવાબદારી છે. સાથે સાથે નેત્ર નિદાન અને ફ્રી મોતિયા બિંદુના ઓપરેશનના કાર્યક્રમનું પણ આયોજન કર્યું છે. એમાં લોકદ્રષ્ટિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન છે, એમાં પણ હું ચેરમેન તરીકેની જવાબદારી છે. સાથે સાથે ફ્રી ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના કેમ્પનું પણ આયોજન કર્યું છે. ખરેખર આનંદ થાય કે ધર્મની સાથે સાથે જે આરોગ્યલક્ષી પ્રવૃત્તિ પૂજ્યપાદ અનિરુદ્ધજી લાલજીના દ્વારા થઈ રહી છે એમને હું સાક્ષાત દંડવત કરું છું અને આવી જ પ્રવૃત્તિ ધર્મના માધ્યમથી પણ કરતા રહે એવી હું પ્રાર્થના કરું છું. કામરેજ ખાતે નવી હવેલી બંધાઈ રહી છે તે હવેલીની જગ્યા પર રક્તદાન શિબિર ફ્રી નિદાન કેમ્પ યોજવામાં આવ્યો. આ કેમ્પની સાથે સાથે આંખ, ડાયાબિટીસ, બીપી તેમજ મોતિયાના ઓપરેશન વિશેની માહિતી તમામ ડોક્ટરો સાથે મળીને ફ્રીમાં સેવા આપવામાં આવી છે. આ કેમ્પમાં 6-7 ડોક્ટરો તેમજ નર્સ બહેનો તેમજ હવેલીના કાર્યકર્તાઓ સેવાભાવી માણસો ગઈકાલ સાંજથી જોડાયેલા હતા. હવેલીના તમામ સભ્યોએ ખૂબ જ મહેનત કરીને આ કેમ્પને આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે ખાસ મહેમાન તરીકે અનુરૂધ લાલજી મહોદય હાજર રહ્યા હતા. તેમના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. આ ગરમીની સિઝનમાં હવેલીના સભ્યો દ્વારા લીંબુ શરબત તેમજ વરિયાળી શરબતનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે બિસ્કિટ અને કોફીનું પણ આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પ વિશે ડોક્ટરે ખૂબ જ સુંદર સમજણ આપી હતી. રાજુભાઈના ગામોમાંથી તેમજ આજુબાજુની સોસાયટીમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. અશોક પંચાસરા, જીટીવી ન્યૂઝ, કામરેજ.